नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एजुकेशन में आप सर्वे मित्रों नो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे जोवाना छे धोरण 7 विषय विज्ञान जेमनी प्रश्न बैंक छे, जे 19/8/2023 ना रोज जे आप पेपर लेवायेलू छे, के आज प्रश्न बैंक माथी मित्रों आपणा वर्ग शिक्षके 25 गुण नो पेपर काढेलू छे, के जेमा कया कया प्रकरण समावेश छे, तो के 1 अने 2। तो आनु मित्रों आज संपूर्ण सोल्यूशन नी चर्चा आ वीडियो लेक्चर में करीशू। तो खास चेनल में नवा होय तो चेनल सब्सक्राइब करी देजो, केम के आपणी चेनल माथी तमने दरेक एकम कसोटी ना पेपरो, एनु सोल्यूशन, एनी पीडीएफ, परीक्षा ना पेपरो, पाठ्यपुस्तक नी समझूती, स्वाध्याय सोल्यूशन, पछी गाला स्वाध्याय पोथी, आवुं तमाम मटीरियल तमने आपणी चेनल माथी मळी रहेशे। आ सिवाय आमनी आ सोल्यूशन नी पीडीएफ तमने क्यांथी मळशे आखी, ए हुं तमने आगळ जणावुं। तो चलो मित्रों आपणे वात करीए प्रथम प्रश्ननी। तो आपेलो छे कि नीचे आपेला लक्षणोने आधारे ते जुदा जुदा पदार्थो अंगेनी ओळखो, गमे ते चार। पहेलो प्रश्न छे, खोराकने यांत्रिक रीते नाना टुकड़ाओमां फेरवानुं मारा छे शुं छे, मारा वगर शक्य नथी। तो जवाब आवशे दात। शुं आवशे? दात। हुं पाचन तंत्रनो अंतिम अंग छुं। तो क्यूँ पाचन तंत्र नो अंतिम अंग छे, तो के मल द्वार। शुं छे? मल द्वार। हुं हवाने नस्कोरा माथी फेफसा सुधी पहुंचाडू छुं, तो के श्वास नळी अथवा श्वसन मार्ग, बे माथी तमे जे लिखवू होय ते साचुं गणाशे। हुं पाचन तंत्र मां आश्रे 1.5 मीटर लांबू छुं। जो 1.5 मीटर कीधुं छे, तो क्यूँ आवशे? मोटू आतडू। रेडी? नेक्स्ट, भेंसमां हुं जठरनो एवो भाग छुं के जेमां वागोळवा माटे ખોરાકનો સંગ્રહ થાય છે, તો આમાશય। નેક્સ્ટ પ્રશ્ન છે, અમીબામાં મારું કાર્ય હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરવાનું છે, તો કે ખોટા પગ। નેક્સ્ટ, મારા વડે શરીરમાં સૌપ્રથમ ખોરાક ગ્રહણ થાય છે, તો કે મુખ ગૃહા। જીભમાં મારું કામ સ્વાદ પરખ કરવાનું છે, તો કે રસાંકુર। પિત્રસ મારી અંદર સંગ્રહાલય છે, તો કે પિત્તાશય। ખોરાક જ્યારે મારી અંદર પ્રસાર થાય છે ત્યારે અભિશોષણની પ્રક્રિયા થાય છે, તો કે નાનું આંતરડું। તો મિત્રો અહીંયા તમને જવાબ લખી લીધા છે, એટલે આપણે છે વિડીયો ખૂબ લાંબો ન થાય, કેમ કે આપણે મોટા પ્રશ્નની પણ ચર્ચા કરીશું, તો સ્વાભાવિક છે વિડીયો ખૂબ લાંબો થઈ જાય, એટલા માટે આપણે છે જવાબ પણ સાથે મૂકી દીધા છે, અને આ જ પીડીએફ સોલ્યુશન વાળી તમને મળી જશે। જળાશયમાં સ્થિર પાણીમાં ચીકણા અને લીસા ધબ્બા તરીકે હું જોવા મળું છું, તેને લીલ અથવા તો આપણે શું કહેતા હોઈએ છે? સેવાળ। નેક્સ્ટ, હું બીજી વનસ્પતિઓ વડે બનાવાયેલા ખોરાક પર નભું છું, તો કે અમરવેલ અથવા પરોપજીવી વનસ્પતિ। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું, તો કે હરિત દ્રવ્ય અથવા ક્લોરોફિલ। હું પીળા પાતળી દોરી જેવા પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ છું, તો અમરવેલ। જો મિત્રો તમારે આ જે પાઠની સમજૂતી હજી બાકી હોય, તો આપણી ચેનલમાં સરસ મજાનું ઋત્વિક સર, ફેનિલ સર દ્વારા તમને બધા જ પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, આ બધું જ આપણી ચેનલમાં છે। બીજા વિષય પણ જો, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી, તો આ બધા વિષયનું મટીરિયલ પણ છે, તો તમે પ્લેલિસ્ટમાં જઈને મેળવી શકો છો, જોઈ શકો છો। ચોમાસામાં હું ચામડાના પગરખા પર તંતુ સ્વરૂપે જોવા મળું છું, તો કે ફૂગ। હું વનસ્પતિમાં ખોરાક બનાવવાનું અંગ છું, તો કે પર્ણ। હું વનસ્પતિમાં પર્ણમાં રક્ષણ કોષને વડે આવરી લઉં છું, તો કે પર્ણ રંધ્ર। હું વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરતું અંગ છું, તો કે મૂળ। હું સિંબી કુળની વનસ્પતિમાં મૂળના વસવાટ કરી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા છે, રાઇબોઝિયમ બેક્ટેરિયા, મોસ્ટ એમપી। નેક્સ્ટ, હું મનુષ્યના શરીરમાં સૌથી મોટી ગ્રંથિ છું, તો કે યકૃત, જેને આપણે બીજું શું કહીએ છીએ તમારે કોમેન્ટમાં કહેવાનું છે, અને કેટલા માર્ક્સ આવે છે તમારે એ પણ તમારે છે એ કોમેન્ટમાં જણાવવાનું છે। તો ચાલો મિત્રો આગળ વધીએ, પ્રશ્ન નંબર 2 જોઈએ। એ પહેલા ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન હોય, સર આમની પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે? તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક છે, તો ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, વેટ ડિજિટલ એજ્યુકેશન, અથવા તો પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન, આવે એટલે ઇન્સ્ટોલ કરી દેવાનું, પછી ઓપન કરશો એટલે મોબાઈલ નંબર નાખવાનો, એટલે તમને 4 આંકડાનો ઓટીપી આવશે, મેસેજ આવશે, એ નાખી દેશો એટલે લોગિન થઈ જશો।
હવે ઓપન કરશો એટલે જો અહીંયા છે ને તમને હાલમાં કઈ નથી પણ અહીંયા તમારે જે પરીક્ષાઓ છે પ્રથમ સત્રાંત પરીક્ષા દ્વિતીય સત્રાંત પરીક્ષા વાર્ષિક પરીક્ષા તો એના પેપરોની બધું અહીંયા મુકાશે રેડી આ સિવાય જે અહીંયા છે ઓપ્શન છે એક્ઝામ પેપર ત્યાં તમને આ જે એકમ કસોટીના પેપર પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન છે એની પીડીએફ છે બધું જ તમને અહીંથી મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકો છો અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે જુઓ હવે તમે તમારા ધોરણમાં જશો માન લ્યો કે તમે ધોરણ 7 માં ગયા તો એના વિષયો બધા ખુલશે તમે ક્લિક કર્યું જે તે વિષય જોવો એ ક્લિક કરશો એટલે પાઠ આવશે પાઠ જોવો હોય તો જો પાઠની સમજૂતી સ્વાધ્યાય સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથી આ સિવાય સ્વ અધ્યયન પોથી પછી તો કે ભાઈ હા ગાલા સ્વાધ્યાય પોથી સિવાય જેને કોઈ આવતું હોય અભ્યાસ સોલ્યુશન જે વિષયમાં આવતું હોય એ તો બધું જ મટીરિયલ મિત્રો છે ઇનશોર્ટ આપણી ચેનલમાં ધોરણ 3-12 સુધીનું મટીરિયલ છે કેટલું ધોરણ 3-12 તો ખાસ તમારા મિત્ર સગા સંબંધીને તમે શેર કરો આ સિવાય બીજા વિષયની જો એકમ કસોટીનું પેપર હોય તો એ પણ આપણે મૂકીશું તો એ પણ તમે જોઈ શકશો ચાલો નીચે આપેલા સજીવોનું પોષણના આધારે વર્ગીકરણ કરો તો અહીંયા આપા જો આપણે જોઈએ કીટાહારી એમાં કળશપર્ણ આવશે સ્વયંપોષી તો કે આંબાનું ઝાડ મૃતોપજીવી તો કે બ્રેડ પર ફૂગ પરોપજીવી તો કે અમરવેલ અને સહજીવન તો કે લાયકે હજી આપણે એ પાછો પાચન અંગ અને તેના કાર્યોના આધારે વર્ગીકૃત કરો તો કે પિત્તરસનો સ્ત્રાવ તો કે યકૃત એસિડનો સ્ત્રાવ તો કે જઠર લાળ રસનો સ્ત્રાવ તો કે લાળ ગ્રંથિ પાણીનું શોષણ તો કે મોટું આંતરડું પાચન પૂર્ણ થાય છે તો કે નાના આંતરડા તો આ રીતના વર્ગીકરણ થયું નેક્સ્ટ બીજું જોઈએ નીચે આપેલા સજીવોને તેના ખોરાકના આધારે ગ્રહણ કરવાની રીતના આધારે વર્ગીકરણ કરો તો ચાવવું તો એમાં આવશે કીડી ચૂસવું તો હમિંગ બર્ડ નળી વડે ખેંચીને તો કે સાપ ખેંચી લેવું તો પતંગિયું પકડીને ગળી જવું તો કે ગોકળ ગાય ચાલો હવે પાચન અંગોને કયા પ્રાણીઓમાં જોવા મળે છે તેના આધાર વર્ગીકરણ તો કે ગાય તો કે અધ્યાંત્ર નાનું આંતરડું ને આમાશય અને અમીબા તેમાં શું જોવા મળે ખોટા પગ અને અન્ન ધાન્ય નેક્સ્ટ દાંતના પ્રકારને આધારે તેના કાર્યોનું વર્ગીકરણ છે ભાઈ તો હવે જો દાંતના પ્રકાર તો અહીં છેદક દાંત છે તો એનું કાર્ય સફરજનને બટકું ભરવું રાક્ષી દાંત તો કે પતંગની દોરી કાપવી શેરડી ચીસ ચીરવા વગેરે એનો ઉપયોગ થાય દાઢનો ઉપયોગ ક્યાં થાય તો કે રોટલી ચાવવી શિંગદાણા ચાવવા વગેરેમાં એનો ઉપયોગ થશે ચલો નેક્સ્ટ મોટા પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલા મિત્રો ખાસ આપણે સાથે સાથે તમને જ્યારે વાર્ષિક પરીક્ષા એટલે પ્રથમ સત્રાંત પરીક્ષા આવશે એનું અને વાર્ષિક પરીક્ષા આવશે એના પણ પેપર સોલ્યુશન હશે બધા વિષયના વિડીયો પણ છે તો તમે પ્લેલિસ્ટમાં જઈને નિરાતે તમે જોઈ શકો છો અને તમારી તૈયારી સારી એવી પ્રિપેર કરી શકો છો ચાલો તો પહેલો સવાલ જોઈએ તો પહેલો સવાલ શું આપ્યો છે તમને કે ગાય ઘાસનું પાચન કરી શકે છે તો તેમાં અંછાત્ર આવેલું હોય છે તેમાં રહેલા બેક્ટેરિયા ઘાસમાં રહેલ સેલ્યુલોઝનું સરળતાથી પાચન કરી શકે છે બીજો સવાલ છે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી તો એનો જવાબ જોઈએ આપણે તો પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં જો અહીંયા જવાબ રહ્યો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે તો આ રીતના સવાલ બદલીને પણ તમને સવાલ પૂછે બંનેનો જવાબ એક જ છે મિત્રો જેમ કે સવાલ અહીંયા શું છે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી તો અહીંયા અશક્ય છે બસ એટલો જ ફેર છે તેનો જવાબ છે જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી કારણ કે દરેક જીવનમાં પોષણના આધારે સીધી રીતે આડકતરી રીતે વનસ્પતિમાં આવેલા ખોરાક પર રહેલો છે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં સજીવો ખોરાક મેળવી શકે નહીં આ ઉપરાંત સજીવોના શ્વસન ક્રિયા માટે જરૂરી એવા ઓક્સિજન વાયુ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે ચલો નેક્સ્ટ પ્રશ્ન આપણે શું આપ્યો જોઈએ અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે તો એનો જવાબ જોઈ લઈએ આપણે તો અમરવેલ વાળો આપણે જો જવાબ હતો અહીંયા કે હા અહીંયા જો છે તો જો અમરવેલ પર્ણ વગરના પીળા રંગના પ્રકાંડ વાળી વનસ્પતિ છે તેમાં હરિત દ્રવ્ય ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકાતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી તે અન્ય મોટા વૃક્ષોની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પીળી દોરીની માફક વીંટળાયેલી રહે છે તે વૃક્ષના ભાગોમાંથી પોષક તત્વો ચૂસીને પોષણ મેળવે છે આથી અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે જો મિત્રો તમે સાથે ના લખી શકતા હોય વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો
नेक्स्ट प्रश्न छे, मिठाई के चॉकलेट खाधा बाद दांत सारी रीते साफ करवा जोईए, केम? तो के जुओ, मुखमां रहेला बेक्टेरिया शर्करानुं विघटन एसिड थी करी उत्पन्न थयेला एसिड दांतने नुकसान पहोंचाड़े छे, जेने लीधे दांतमां दांतनो सड़ो थाय छे, जेथी आपणे मिठाई के चॉकलेट खाधा बाद आपणे दांत साफ करवा जोईए। नेक्स्ट प्रश्न छे, खोराकने चावीने खावुं जोईए, तो एनो आपणे जवाब जोईए कि भाई खोराक ने शा माटे चावी ने खावो जोईए। हाँ, तो जो अहीं रह्यो जवाब एनो, तो के खोराक खूब ज चाववाथी तेना बारीक भूको थाय छे अने तेमां छे पूरता प्रमाणमां लाळ भळे छे, तेथी खोराक नरम अने लीसो बने छे। लाळमां रहेलो टाइलिन उत्सेचक खोराकमां स्टार्चो एटले के શર્કરાનું ઉત્પન્ન કરે છે, ઉપર રૂપાંતર કરે છે, વળી ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે, આમ ખોરાકનું પાચન સરળતાથી થાય છે, તેથી ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ। નેક્સ્ટ પ્રશ્ન છે, કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર રહેતી નથી, શા માટે? તો આપણે જોઈએ કઠોળ વર્ગની વનસ્પતિ માટે, તો આપણો જો અહીંયા રહ્યો જવાબ, તો એનો જવાબ શું આવશે? તો કે કઠોળ વર્ગની વનસ્પતિમાં મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે, તેઓ વાતાવરણમાં નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે, આ ઉપરાંત જમીનમાં નાઇટ્રોજન સંયોજનનું ઉમેરાય છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે, જેથી કઠોળ વર્ગની વનસ્પતિ નાઇટ્રોજન ખાતરની જરૂર પડતી નથી। ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે, લીલા રંગના પર્ણો સિવાયના વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે, તો જો અહીંયા આપણો જવાબ આપ્યો છે, હવે ઘણા એમ કે છે સાહેબ અહીંયા લાલ બદામી પીળા પર્ણોની વનસ્પતિની વાત છે, તો હવે લીલા સિવાય તો બાકીના વૈધવી બધા પર્ણો અહીંયા આવશે, તો અહીંયા સવાલ તમને બે રીતના પૂછાય। જો આપણે એટલા માટે સવાલ લીધો છે કે સવાલ આપને બે રીતના પૂછાય, તો તમને ખબર પડે કે મને આ પૂછાય તો મારે પણ આ જવાબ લખવાનો છે, અથવા આ સવાલ પૂછાય તો પણ મારે આ જવાબ લખવાનો છે। તો લાલ લીલા કે પીળા પર્ણોની વનસ્પતિ લાલ બદામી કે પીળા રંજક દ્રવ્યો ધરાવે છે, જે હરિત કણોને ઢાંકી દે છે, આમ પર્ણો જે ભાગમાં લીલો નથી તે પણ હરિત દ્રવ્ય ધરાવે છે, આથી આવા રંગના પર્ણો પર પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે। ચલો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ, રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે, તો જોઈએ એમનો જવાબ ક્યાં ગયો આપણે અહીંયા? હા, જો રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે, તો જોઈ લે એમનો જવાબ, તો કે ભાઈ રોટલામાં સ્ટાર્ચ એટલે કાર્બોદિત ઘટક છે, રોટલો વધુ ચાવવાથી તેમાં લાળ યોગ્ય પ્રમાણમાં ભળે છે, લાળમાં ટાઇલિન નામનો ઉત્સેચક છે જે સ્ટાર્ચનું સાદી શર્કરામાં રૂપાંતર કરે છે અને શર્કરા સ્વાદે મીઠી છે, તેથી રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે। નેક્સ્ટ પ્રશ્ન છે, ચોમાસામાં ચામડાની વસ્તુ પર ફૂગ જોવા મળે છે, તો જોઈએ જવાબ, ચોમાસામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ફૂગને વધુ વૃદ્ધિ કરવા સરળતા રહે છે, જેથી ચોમાસામાં ઋતુઓમાં ચામડા પર ફૂગ વધુ જોવા મળે છે। નેક્સ્ટ, લીલને કેમ સ્વયં પોષી કહે છે, તો જોઈએ એમનો જવાબ, આપણે આગળ જોઈ ગયા, હા અહીંયા રહ્યો જો, અથવા તો આ રીતના પૂછાય સવાલ, લીલ સ્વયં પોષી વનસ્પતિ છે, સમજાવો, કારણ આપો। તો જોઈએ કે ભાઈ લાલ બદામી પીળા પર્ણોની વનસ્પતિ લાલ બદામી કે પીળા રંજક દ્રવ્યો ધરાવે છે, જે હરિત દ્રવ્યને ઢાંકી દે છે, આમ પર્ણો જે ભાગનો લીલો નથી તે પણ હરિદ્રવ્ય ધરાવે છે, આથી છે આ રંગો પ્રકાશ સંશ્લેષણમાં થઈ શકે છે, અને એમ કહી શકાય કે લીલા રંગની છે સ્વયં પોષી વનસ્પતિ કહી શકાય। નેક્સ્ટ સવાલો છે આપણા, પ્રશ્ન છે કે ભાઈ મુદ્દાસર જવાબ આપો, ગમે તે બે ત્રણ ત્રણ ગુણના સવાલો છે, તો અહીંયા મિત્રો છે એ તમને જો પાચન તંત્રનું નાના આંતરડાનું મહત્વની સમજાવું, જઠરના કાર્યો, પિત્તરસ ને એ બધું છે આપણે જોઈ ગયા છે, જો અહીંયા આપી દીધું પીડીએફમાં, અને આ સિવાય મિત્રો આમના જવાબો છે એ આપણે જે મોડલ પેપર મળતા હતા એમાં પણ હતા, જે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હતા સર મોડલ પેપર ને ઓરિજિનલ મૂકો, તો ઓરિજિનલ આપણે પરીક્ષા પછી જ મૂકી શકાય, પહેલા ના મૂકી શકાય, એટલે આપણે જે મોડલ પેપરમાં પણ આમાંથી ઘણા બેઠા પ્રશ્નો આવ્યા છે, તો એમાંથી આ મોટા સવાલોનો જવાબ લઈ શકો છો, કેમ કે આપણે જોઈશું ચર્ચા કરશું તો વિડીયો ખૂબ મોટો થઈ જશે, અને સાથે સાથે સ્વાધ્યાય આપણે ઓલરેડી મૂકેલા છે પાર્ટ વાઇઝ, એમાં છે ગાલા સ્વાધ્યાય પોથી, હા તો એમાં પણ મિત્રો આ બધા જ સવાલો છે આવી ગયા છે, જ્યારે આપણે ગાલા સ્વાધ્યાય પોથીનો વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે આ પ્રશ્નો યાદ રાખશું, કેમ કે પરીક્ષામાં આપણે કામ આવશે। હવે તમારે આ આકૃતિ દોરવાની છે, જે આકૃતિ તમને ક્યાંથી મળી જશે, તો કે ટેક્સ્ટબુકમાંથી
મળી જશે, તો તમે ત્યાંથી તમે જોઈને દોરી શકો છો. તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણ છે એકમ કસોટીના પેપરના છે શું કર્યું, પ્રશ્ન બેંકનું સોલ્યુશન કર્યું. તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને આમ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ રાખજો, જેથી કરીને આવું અવનવી માહિતી મળે, પેપર દરેક એકમ કસોટીના મળે, વાર્ષિક પરીક્ષા પ્રથમ પરીક્ષાના પેપરો મળશે, આવું તમામ મટીરિયલ આપણી ચેનલમાંથી તમને ફ્રીમાં મળી જશે. અને આ સંપૂર્ણ જવાબવાળી મિત્રો પીડીએફ જ તમને આપણી ચેનલમાંથી મળી જશે. ક્યાંથી મળશે મેં તમને કીધું એમ, ક્યાં જવાનું, તો કે અહીંયા જવાનું છે એક્ઝામ પેપરમાં. જ્યાં જશો એટલે ક્લિક કરશો એટલે ઓગસ્ટ લખેલો હશે એમાં જશો એટલે તારીખ હશે 19/8/2023, એમાં તમને આ વિજ્ઞાનનું પેપર મળી જશે. તો ત્યાં જઈને તમે સંપૂર્ણ મેળવી શકો છો. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત. અસ્તુ.